તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ન્યુ એડિટિંગ વિડીયો. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે બનાવવાના છીએ જે નવું સોંગ આવ્યું છે, જેના સિંગર છે ગોપાલ ભરવાડ અને તેજલ ઠાકોર, અને જેનું ટાઇટલ છે વાલા તારી વેણુના સુર. તો આજે આપણે એ જ ગીતનું પોસ્ટર બનાવવાના છીએ. તો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને પણ લાઈક કરી નાખજો. તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. મિત્રો, પહેલાં તો આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે ક્યાંક આવું, પછી આપણે આ બેકગ્રાઉન્ડની ફૂલ સાઇઝ પહેલાંથી જ છે તો આપણે કરવાની નથી, તો પણ આપણે થોડીક કરી લઈએ ક્યાંક આટલી. પછી આપણે જે પીએનજી કર્યા હોય આના કેરેક્ટરને એ બધું સંકાચ જ છે, તો આપણે એને લઈ લેવાનું છે. આ પોસ્ટર હાલમાં બન્યું નથી, આપણે સરખું સેટ કરશું તો સારું બનશે. તો ક્યાંક આવી રીતે સેટ કરી નાખવાનું છે. તો મિત્રો, આવી રીતે સેટ થઈ જાય પછી આપણે ક્યાંથી બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો મિત્રો, બેકગ્રાઉન્ડને લઈ અને આપણે આટલી સાઇઝ કરી અને નીચે જે ક્રોપના ઓપ્શનથી આ ચાલુ કરી અને ક્યાં ક્યાંની કેપેસિટી છે એ આપણે જે આ તમને દેખાતી હશે 38 એટલે રાખી દેવાની છે. પછી એની આટલી સાઇઝ કરી અને થ્યુડર પ્રોકેલ સેન્ટુ બેક કરવાનું છે અને એનો કલર આપણે રાખવાનો છે ગુલાબી. આપણે ગુલાબી કલરને રાખી દઈએ. ગુલાબી સરખો સેટ નથી થયો. આપણે જે આઈકન છે કલર એ રાખવાનો છે. તો પહેલાં તો આઈકન સેટ કરી દેવાનું છે ક્યાંક આવી રીતે. ફરીથી એક વખત એને કોપી કરવાનું છે. અહીં થ્રીડર રોકેલને અહીં પ્લસ ઉપર આવશો તો એ કોપી થઈ જશે. અને ક્યાંક આટલે સેટ કરી અને પછી અહીં થ્રીડર રોકેલને સેન્ડ બેક કરવાનું છે. તો મિત્રો, ક્યાંક આવી રીતે બની જશે. પછી તમે ફોરકે વગેરે એડ કરતા હોય તો કરી શકો છો. તો મિત્રો, આપણે એક ફોરકે લઈ લઈએ. તો મિત્રો, ફોરકેને લઈ અને ક્યાંક આપણે એને સારી રીતે સેટ કરી દઈએ, જેમ કે આઈકન. તો મિત્રો, આઈકન સેટ કરી દઈએ. આમ સેટ થઈ જાય પછી જે કે આપણે ટાઇટલ છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ, તો એને આપણે અહીંથી લઈ લઈએ. તો મિત્રો, એને લઈ અને ક્યાંક આપણે આઈકન સેટ કરી નાખવાનું છે. અહીંયા મિત્રો સેટ નથી થતું, તો ક્યાંક આઈકન સેટ કરી દઈએ. પછી આપણે અહીંથી ઇફેક્ટમાં જઈએ અને આ બ્લરવાળી ઇફેક્ટ છે એને લઈ, એની આટલી આ જે લઈ અને ફૂલ સાઇઝ કરી દેવાની છે. અને પછી અહીં થ્રીડર વોકેલને સેન્ટુ બેક કરવાનું છે અને અહીંથી આપણે કેપેસિટી ક્યાંક આટલી રાખી દેવાની છે. થોડીક આટલી પણ રાખી દઈએ અને પછી આપણે અહીંથી ફોટો લઈ લેવાનો છે. તો મિત્રો, આપણું પોસ્ટર બંને તૈયાર થઈ જશે. તમને આ પોસ્ટર કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને મળશું ના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.